સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભાજપના ઉમેદવાર લલિત વેકરિયા સાથે G24 ન્યૂઝની ટીમે વાત કરી હતી, તો તેઓએ પ્રજાના મળતા ભવ્ય જનપ્રતિસાદને લઈને પોતાની જીતનો દાવો વ્યક્ત કર્યો હતો. નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 7ની અંદર G24 ન્યૂઝ ચેનલની ટીમ છે. હવે ફક્ત 19 કલાક જે મતદાનને કરવાને બાકી છે. લોકો ઉત્સુક છે, ભારતીય જનતા પાર્ટીના ખાસ કરીને મતદારો, કે ક્યારે સવાર પડે, રવિવાર સવારે 7 કલાકથી અમે મતદાન કરીએ. આપણે મળી રહ્યા છીએ વોર્ડ નંબર 7ના ભારતીય જનતા પાર્ટીના હાલ ઉમેદવાર લલિતભાઈ વેકરિયાને. જી નમસ્કાર લલિતભાઈ. નમસ્કાર. જે રીતે કોંગ્રેસ વોર્ડ નંબર 7માં વિરોધ કરી રહ્યો છે, એના ઉપરથી લાગે છે કે શું સામે હાર દેખાઈ રહી છે લોકોને? અમે તો જ્યારથી ચૂંટણીના મેદાનમાં આવ્યા છીએ ત્યારથી અમને ખબર જ છે કે કોંગ્રેસ કોઈ ચિત્રમાં જ નથી, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી. કોંગ્રેસને આ દેશની અંદર 50 વર્ષ તક મળી હતી ત્યારે કોંગ્રેસે કાંઈ કર્યું નથી અને એમની ઉપર કોઈને ભરોસો નથી. એટલે બહેકાવાના મુદ્દાઓ અત્યારે કોંગ્રેસ બજારમાં મૂકે છે, પણ એમની અફવાઓનું કાંઈ ચાલવાનું નથી. ખાસ કરીને લલિતભાઈ, તમે ગાડાની અંદર સુંદર મજાનો પ્રચાર કર્યો, એનું શું કારણ? કારણ કાંઈ નહીં, અમારા બાપદાદાનો ધંધો ખેતી છે, અમે ખેડૂત પુત્ર છીએ અને ખેતીના વ્યવસાયથી જોડાયેલા છીએ. ખેડૂત તરીકે અમને જે બળદ પ્રત્યે પ્રેમ હોય, અમને જે અમારી પરંપરાગત રીતો રિવાજો પ્રત્યે પ્રેમ હોય, એના કારણે અમે ચૂંટણીના પ્રચારની અંદર અમારા કાર્યકર્તાઓએ એક ગાડું શણગારીને તૈયાર રાખ્યું હતું, તો હું હૃદયપૂર્વક એમનો પણ આભાર માનું છું અને મને પણ મારી જે જૂની સંસ્કૃતિ હતી એની યાદ આવી ગઈ અને ખેડૂત હોવાના નાતે ગૌરવ પણ અનુભવું છું. બીજું, મતદારો પાસે તમે જાઓ છો ત્યારે હકડેઠળ મેદની હોય છે કે અમે ભાજપ તરફી જ અમે મતદાન કરીશું. સાહેબ, ભારતીય જનતા પાર્ટી માત્ર ચૂંટણીના દિવસોમાં જ કામ કરતી હોય એવું નથી હોતી. ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા હર હંમેશ ગ્રાઉન્ડ ઉપર હોય છે, હર હંમેશ લોકોની પીડા સમજવા માટે, લોકોની વાતને વાચા આપવા માટે હર હંમેશ તત્પર હોય છે. ત્યારે ચૂંટણી તો અમારા માટે માત્ર ને માત્ર એક મહોત્સવ છે, એક પડાવ છે, કે જે પડાવની અંદર અમે એકદમ રિલેક્સ. તમે જોઈ શકો છો અમારા કાર્યકર્તાઓ ઉપર પણ કોઈ પણ પ્રકારનું ટેન્શન ન હોય, અમારે ત્યાં કોઈ ઉસાતું છે કે આ કશું ન હોય. કોંગ્રેસની જેમ કાર્યાલય તૂટે, અસંતોષ, આ તે, પાર્ટી છોડીને બીજામાં જોડાઈ જવું, આવું ભારતીય જનતા પાર્ટીમાં કશું હોતું નથી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશ 5-5 વર્ષ સુધી, ચૂંટણી માત્ર પ્રક્રિયાઓ હોય છે, ચૂંટણી પૂરી થયા પછી બીજા જ દિવસે ફિલ્ડની અંદર કામ કરતો હોય છે. તમે જોઈ શકો છો હમણાં અમારા આદરણીય અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબે જે પેજ સમિતિનું જે એક અભિયાન આપ્યું હતું અમને, તો છેલ્લા 6 મહિનાથી આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ડોર ટુ ડોર લોકોને મળી ગયો છે. એક એક મતદારને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મળી ગયો છે. અમે તો એમ કહીએ છીએ કે ચૂંટણીમાં અમને એક દિવસનો સમય ન હોય અને કાલ એમ કે મતદાન કરવું છે તો પણ અમારી એટલી તૈયારી હોય. તમને જાણીને આનંદ થશે કે અમે આ વોર્ડ નંબર 7ની અંદર 2600 પાના, 95 બૂથની અંદર 2650 પાના, 5-5 પેજ સમિતિ બનાવી છે. એટલે એક સમિતિમાં પ્રમુખ હોય અને 4 સભ્યો હોય, તો અમારા 13,000 તો કમિટેડ સભ્યો છે. વોર્ડ નંબર 7ની અંદર 13,000 કમિટેડ સભ્યો છે અને 13,000 કમિટેડ સભ્યો એમના પરિવાર સાથે એમનું જો મતદાન કરાવે તો પણ આ વોર્ડ છે અમે 25-30 હજાર કરતાં વધારે મતે જીતીશું. ખાસ કરીને લલિતભાઈ, છેલ્લે કે હવે માત્ર કલાકો જ બાકી છે ત્યારે મતદાતાઓ માટે શું કહું છું? કલાકો જ બાકી છે ત્યારે મતદાતાને હું એટલી જ અપીલ કરીશ કે મતદાન કરવું એ આપણો નૈતિક અધિકાર છે, આપણા બંધારણીય અધિકાર છે. તો હું બધા લોકોને વિનંતી કરું છું કે આ સમયે આપ ખૂબ જંગી મતદાન કરો, મતદાન કરાવો. આપના પરિવાર, આપના કુટુંબ, આપની સોસાયટી, બધા જ લોકોને અપીલ કરું છું અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છું, એટલા માટે એમ પણ વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીએ જે કાંઈ આગળ વિકાસો કર્યા છે, ભારતીય જનતા પાર્ટી જે કાંઈ લોકોના પ્રશ્નોની વાચા આપી છે, તો એના અનુસંધાને આપ ભારતીય જનતા પાર્ટીની આખી પેનલને સમર્થન આપીને મોટી સંખ્યામાં મતદાન કરો. જી નમસ્કાર દર્શક મિત્રો, હમણાં જે વાત કરી હતા વોર્ડ નંબર 7 ભારતીય જનતા પાર્ટીના શ્રી લલિતભાઈ વેકરિયા, તેમણે કહ્યું છે કે તમે જોતરાઈ જજો, સવારથી લાગી જજો, રવિવાર સવારે 7 કલાકથી સાંજે 5 વાગ્યા સુધી. અને કોંગ્રેસની જે ખાસ કરીને લીડ છે એને તોડવાનું, લીડ તો ઠીક પરંતુ તેની જે ડિપોઝિટ છે એને પણ ડૂલ કરવાનો સમય આવી ગયો છે. જે G24 ચેનલ માટે હું પ્રકાશ વાડા કેમેરામેન હર્ષદ શેટા સાથે સુરત.